હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા પ્રથમ રિવાઇઝ રેવન્યુ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આ વિડિયોની અંદર આપણે માહિતી મેળવીશું કે એડમિશન કન્ફર્મ કરાવવાના જે બધા સ્ટેપ્સ છે એને કઈ રીતે ફોલો કરવાના થતા હોય છે, જો આપને પ્રથમ રાઉન્ડની અંદર કોઈ કોલેજની અંદર એડમિશન મળી ગયું છે અને આપ એ એડમિશન કન્ફર્મ કરાવવા માંગો છો તો આપે કયા કયા સ્ટેપ ફોલો કરવાના રહેશે તેના વિશે સંપૂર્ણ વિડીયો મેં ઓલરેડી મારી ચેનલ પર પોસ્ટ કરેલો છે. અને એ વિડીયો હજી સુધી આપે નથી જોયો તો એ વિડીયો જોઈ લેશો તો તમને પ્રેક્ટિકલ વેમાં ખબર પડી જશે કે સ્ટેપ પ્રથમ રાઉન્ડની જે કોલેજ મળેલી છે એને કેટલા સ્ટેપ્સમાં આપે ફોલો કરશો તો તમારું જે એડમિશન છે એ કન્ફર્મ થઈ જશે. તો એ વિડીયો આપે જોવાનું બાકી છે તો એ વિડીયો જોઈ લેવો. ત્યારબાદ ઘણા વિદ્યાર્થી અને ઘણા વાલીઓનો પ્રશ્ન છે કે જો પહેલાથી અમે જે કેન્સલ થયો હતો જે રાઉન્ડ લાસ્ટ ટાઈમ એ રાઉન્ડની અંદર અમે ફીસ પેમેન્ટ કરી દીધી હતી તો એનું શું થશે, સાથે સાથે અમે ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા હતા તો એનું શું થશે, અને જે વિદ્યાર્થીઓ પ્રિસિપ કાર્ડ જમા કરાવી દીધું હતું તો એ વિદ્યાર્થીઓનું જે પ્રિસિપ કાર્ડ છે, ટ્યુશન ફી છે, સાથે સાથે ડોક્યુમેન્ટ્સ છે એ બધું કઈ રીતે ગવર્મેન્ટ દ્વારા એડજસ્ટમેન્ટ કરવામાં આવશે તો તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવી. તો સૌથી પ્રથમ આપ ઓફિશિયલી વેબસાઇટ પર જોશો, ઓફિશિયલ વેબસાઇટ પર એક અપડેટ કરવામાં આવી છે કે પ્રવેશ આના રિલેટેડ જ એક અપડેટ કરવામાં આવી છે. તો આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે જે ઉમેદવારને અગાઉ રાઉન્ડ 1માં એમબીબીએસ કે બીડીએસ કોર્સીસમાં સીટ એલોટમેન્ટ થયેલું હતું અને જેઓએ જરૂરી ટ્યુશન ફી ભરી હતી એટલે કે પોતાની ફીસ ભરી દીધી હતી અને હેલ્થ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરી અસલ પ્રમાણપત્ર જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવી દીધો હતો અને ત્યારબાદ જે કેન્સલ થઈ ગયો હતો તો તેઓએ રિવાઇઝ રાઉન્ડ 1માં એમબીબીએસ કે બીડીએસ ની કોઈ પણ સીટ એલોટમેન્ટ થાય અને જો કોઈ પણ વધારાની ટ્યુશન ફી ભરવાની થતી ના હોય અથવા તો ટ્યુશન ફીમાં કોઈ પણ વધારાની ફી ભરવાની થતી હોય તો પણ વધારાની ફી ભર્યાની રસીદ સાથે નીચે મુજબના પ્રમાણપત્રો લઈને તે જ હેલ્પ સેન્ટર પર જવાનું રહેશે જ્યાં અગાઉ રિપોર્ટિંગ કરી અસલ પ્રમાણપત્રો જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવેલો હતો. તો એ વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટે સગવડ કરી દીધી છે. જો આપે લાસ્ટ ટાઈમ જે કેન્સલ થયો હતો એ રાઉન્ડની અંદર ટ્યુશન ફી ભરી હતી તો આપે અત્યારે મળેલી અત્યારે જે તમને પ્રથમ રાઉન્ડની અંદર કોઈ સીટ એલોટમેન્ટ થઈ છે એ અને લાસ્ટ ટાઈમ જે કેન્સલ થયું હતું એ રાઉન્ડની અંદર જો કોઈ તફાવત નથી તો આપે કોઈ પણ ફીસ નથી ભરવાની, પણ જો કોઈ ફીસમાં તફાવત છે તો એ જે તફાવત છે એ ભરીને આપે જે નવી રસીદ છે ફીની રસીદ એ લઈને જવાની રહેશે, સાથે સાથે આપે જે જૂની રસીદ હતી જે કેન્સલ થયો હતો એ રાઉન્ડની રસીદ પણ સાથે લઈને જવાનું રહેશે. અને ક્યાં આગળ જવાનું રહેશે, જે હેલ્પ સેન્ટર ખાતે આપે જે કેન્સલ થયો હતો એ રાઉન્ડની અંદર આપે જે હેલ્પ સેન્ટર ખાતે જઈને ડોક્યુમેન્ટ્સ અને ફી રસીદ જમા કરાવી હતી એ હેલ્પ સેન્ટર પર જ જવાનું રહેશે. ત્યારબાદ આ ઉમેદવારોએ નીચેના મુજબ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે કે આપ આપના પ્રૂફ તરીકે જ આપશો ત્યારબાદ જ આપની મતલબ વેરિફિકેશન થશે કે આપ જ છો, ત્યારબાદ જ એ પ્રમાણપત્ર આપે કયા કયા લઈ જવાના રહેશે. જો આપે પહેલાથી ફીસ અને ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા હતા તો રિવાઇઝ રાઉન્ડ 1નો એલોટમેન્ટ લેટર કે આ રાઉન્ડમાં મળેલું છે એડમિશન આ રાઉન્ડની અંદર જે આપને કોલેજ મળેલી છે એનો એક એલોટમેન્ટ લેટર, ત્યારબાદ અગાઉના પ્રથમ રાઉન્ડનો ઓરિજિનલ એડમિશન ઓર્ડર એટલે કે લાસ્ટ ટાઈમ જે કેન્સલ થયું હતું એ ટાઈમમાં આપણે જે હેલ્પ સેન્ટર પર જઈને આપણે ડોક્યુમેન્ટ્સ અને ફી રસીદ જમા કરાવી હશે ત્યારબાદ તમને એક એડમિશન ઓર્ડર આપવામાં આવ્યો હશે તો એ એડમિશન ઓર્ડર લઈ જવાનો રહેશે. જો ઉમેદવારે આ એડમિશન ઓર્ડર સંસ્થામાં આપેલ હોય તો તે સંસ્થામાં રિપોર્ટ કરેલ હોય તે ઉમેદવારે અરજીની નકલ લઈ જવાની રહેશે. અને જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયું હતું કોઈ સંસ્થામાં જઈને રિપોર્ટિંગ કરી દીધું હતું તો ત્યાંથી આપ એના બદલે એનો એક નકલ એટલે કે એની ઝેરોક્સ આપી શકો છો. રદ થયેલ પ્રથમ રાઉન્ડની અગાઉ ભરેલી ફી રિસિપ્ટ એટલે કે લાસ્ટ ટાઈમ તમે જે ફી રિસિપ્ટ ફી ભરી હતી તેની રસીદ ફી રસીદ અથવા રિવાઇઝ પ્રથમ રાઉન્ડમાં જો ફી નવી ભરવાની થઈ હોય તો તે ભર્યાની ફી રિસિપ્ટ એટલે કે લાસ્ટ ટાઈમ ફી ભરી હતી એની રસીદ અને આ વખતે જો તફાવત હતો તો આ વખતે જે ફી ભરી છે એની પણ ફી રસીદ લઈ જવાની થતી હોય છે. ખાસ વાત છે વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડથી પ્રથમ રાઉન્ડનું જે કેન્સલ થયો હતો એ રાઉન્ડ દરમિયાન પોતાનું એડમિશન કન્ફર્મ કરી દીધું હતું તો એ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ એસસી અને એસટી કેટેગરીના છે અને જેઓએ ફ્રીશિપ કાર્ડ અગાઉ જમા કરાવેલ છે અને રિપોર્ટિંગ કરી અસલ પ્રમાણપત્રો જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવી દીધો હતો અને રિવાઇઝ રાઉન્ડ 1માં એમબીબીએસ કે બીડીએસની કોઈ પણ સીટ એલોટમેન્ટ થઈ છે તો તે વિદ્યાર્થીઓ અગાઉ જમા કરાવેલ ફ્રીશિપ કાર્ડની નકલ જ આપવાની રહેશે. તો આ અપડેટ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી છે અને આપે ખાસ નોંધ લેવાની છે. તો અહીં તમને એક પ્રેક્ટિકલ વેથી સમજાવી દઉં, જો પહેલાથી તમારા ડોક્યુમેન્ટ જમા હતા કેન્સલ થયો રાઉન્ડમાં તો આપે આપનું પ્રૂફ દેખાડીને પાછલા રાઉન્ડમાં જમા કરાવ્યા તે વખતનો એડમિશન ઓર્ડર દેખાવાનો રહેશે જેથી આપ પ્રૂફ આપી શકો છો કે મેં લાસ્ટ ટાઈમ એડમિશન ઓર્ડર દેખાડીને આપ પ્રૂફ આપી શકો છો કે આ મારા ડોક્યુમેન્ટ્સ છે.
જે હેલ્પ સેન્ટરમાં પહેલા ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા એ જ હેલ્પ સેન્ટર પર જવાનું રહેશે જો આપણા ડોક્યુમેન્ટ્સ પાછા જોઈએ છે તો. ત્યારબાદ જો ફીસ પહેલાથી જમા હતી તો શું, તો તેના માટે તો પાછલા સમયે ભરેલી ફીની રસીદ પ્રૂફ તરીકે લઈ જવાની રહેશે. આ વખતે જે તમને મળેલું એડમિશન વખતે પાછલા સમયે મળેલી ફીસની અંદર જો તફાવત છે, જો લાસ્ટ ટાઈમ તમને કોઈ કોલેજ મળી હતી, હું તમને એ દાખલા તરીકે સમજાવી દઉં છું. તફાવત ફી ભર્યાની રસીદ એટલે કે લાસ્ટ ટાઈમની ફી રસીદ અને આ વખતેની રસીદ સાથે સાથે. આ દાખલા તરીકે સમજાવો, પાછલા કેન્સલ થયેલો, પાછલા જે સમયે કેન્સલ થયેલો એ રાઉન્ડની અંદર આપને કોઈ કોલેજ મળી હતી, એની ફીસ હતી 5 લાખ રૂપિયા, અને એ 5 લાખ રૂપિયા આપે ફી ભરી હતી તેની ફી રસીદ હશે. અને અત્યારે તમને આ વખતે રિવાઇઝ થઈને આવ્યું છે ત્યારે અત્યારે મળેલી કોલેજની ફીસ છે 7 લાખ રૂપિયા. તો આપે જે 5 લાખ અને 7 લાખ, એટલે 5 લાખ તો તમે ઓલરેડી ભરેલા જ હતા, પણ હવે જે 7 લાખ આ વખતે મળેલી છે એની કોલેજની ફીસ છે 7 લાખ. તો જે 2 લાખ ડિફરન્સ છે એ 2 લાખ ડિફરન્સ આપણે ભરવાનો રહેશે. 5 લાખ તમે ઓલરેડી પેઈડ છે અને 2 લાખ આ વખતે આપણે ભરવાના રહેશે. તો 5 લાખની જૂની રસીદ ફીની રસીદ અને આ વખતે નવી જે 2 લાખ રૂપિયા ભરો છો એની નવી ફી રસીદ, આમ કરીને આપે ટોટલ 7. આમ કરીને ટોટલ આપે જે 7 જૂની રસીદ અને નવી રસીદ બંને રસીદ લઈને આપે જે હેલ્પ સેન્ટર ખાતે પહેલા કેન્સલ થયો હતો, જે કેન્સલ થયો હતો એ દરમિયાન આપે જે હેલ્પ સેન્ટર ખાતે જઈને ડોક્યુમેન્ટ્સ અને ફી રસીદ જમા કરાવી હતી એ જ હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહેશે, અને પાછલા સમયની ફી રસીદ અને નવી રસીદ લઈને જવાનું રહેશે. રેશન કાર્ડના વિદ્યાર્થીઓ માટે તો આપે જે હેલ્પ સેન્ટર ખાતે પહેલા કેન્સલ થયો હતો એ હેલ્પ સેન્ટર ખાતે જઈને જે રેશન કાર્ડ છે એની નકલ આપવાની રહેતી હોય છે. રહી વાત એ વિદ્યાર્થીઓ કે પાછલા સમયે ફ્રેશઅપ કાર્ડ બીજા કોલેજનું બનાવ્યું હતું અને આ વખતે નવી કોલેજ મળી છે તો શું કરવાનું રહેશે, તો આપે છે ને એક વખત સમાજ કલ્યાણની અંદર જઈને આ વાત જણાવવાની રહેશે કે મને આ વખતે આવું આવો ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા પ્રથમ રાઉન્ડનું કેન્સલ કરવામાં આવ્યું હતું, ત્યારે મને બીજી કોલેજ મળી હતી અને આ વખતે મને બીજી કોલેજ મળી છે. તો એ તમને આગળનો જે સોલ્યુશન છે એ તમને એમના દ્વારા આપવામાં આવશે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ કે આ ફીની રસીદ અને ડોક્યુમેન્ટ્સ પાછા કઈ રીતે મેળવવા, તેના વિશે એડજસ્ટમેન્ટ કઈ રીતે ગવર્મેન્ટે કરેલું છે, તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવેલી હતી. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો લાઇક શેર એન્ડ કમેન્ટ, અને સાથે સાથે આપ કાઉન્સેલિંગને લગતા જ આવા જ વિડીયો જોવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.